ગઢ પંથકના આગેવાનો તાલુકાની માંગણીના મામલે આંદોલનમાં મૂળમાં છે ત્યારે ગઢ ખાતે તમામ સમાજના આગેવાનો એકત્ર થઈને ગઢને તાલુકો બનાવવા માટેની માંગને લઈને ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરવા માટેનો લેટર તૈયાર કરીને ચૂંટણી અધિકારીને આપવા માટેની તજવીજ હાથ ધરી હતી। પાલનપુર તાલુકાના નબાવા તહેસીલ ગઢને તાલુકો બનાવવાની માંગ ઉગ્ર બની રહી છે અને સરકાર દ્વારા ગઢ તાલુકાની માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર સહિતના કાર્યક્રમો આપવા ગઢ વિસ્તારના આગેવાનોએ મન બનાવી દીધું છે। આગામી 26 જાન્યુઆરીના રોજ બનાસકાંઠાના વડામથક પાલનપુર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થનાર છે। ત્યારે આ રાષ્ટ્રીય પર્વ ગઢને તાલુકા બનાવવાની વર્ષોની માંગને સંતોષવામાં આવે તેવી ગઢમાં પંથકમાં પ્રબળ માંગ ઉઠી છે। ત્યારે મુખ્યમંત્રી દ્વારા ગઢને તાલુકાનું બિરુદ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે અને ગઢ તાલુકાની માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની આગેવાનો દ્વારા ચીમકી ઉચ્ચરાઈ છે। મારી એક વિનંતી છે કે સ્ટેટ નવાબ સાહેબના વખતમાં પણ ગઢને તાલુકો હતો, અહીંથી આજુબાજુનો લગભગ 30 ગામના લોકો અહીંયા દવાખાને પણ આવતા। આજે પણ જે ગઢ વિસ્તાર છે અહીંયા ગઢમાં દવાખાનું છે, ગઢમાં હાઈસ્કૂલો છે, ગઢમાં વીજળી બોર્ડ છે, ગઢમાં PSIની કચેરી છે, ગઢમાં એટલી બધું આ ગામમાં પ્રવૃત્તિ છે અને ગઢ પાછું નગરપાલિકામાં પહોંચવાની તૈયાર 20,000 વસ્તીને એને ઓપવા આવી છે। તો એક જ વસ્તુ છે, માન્ય મુખ્યમંત્રીને વિનંતી કે પાલનપુરમાં જો રાજ્યકક્ષાનું ધ્વજવંદન થવાનું હોય તો એ દિવસે અહીંના વાણિયા, અહીંના પટેલો, અહીંના ઠાકોરો અને મુસ્લિમો બધાને એક જ વિચાર છે કે અમારા ગઢને વહેલા વહેલી તાલુકો જાહેર કરો। છેલ્લા આઝાદી પછી ઘણા વર્ષથી 72 વર્ષથી અમે આ અન્યાય સહન કરી રહ્યા છો અને જો પ્રજાસત્તા અને દિવસે જો ગઢને તાલુકો જાહેર નહીં કરવામાં આવે તો આ વિસ્તારના બધા લોકો મળી અને લોકસભા 2019ની ચૂંટણીમાં અમે બહિષ્કાર કરીશું। ગઢને તાલુકો બનાવવા માટે કેશુભાઈની સરકાર હતી, શંકર વાઘેલાની સરકારે, ત્યારે પણ ઉગ્ર માંગ રહી છે અને ગઢને તાલુકો એ માટે બનાવવો જોઈએ કે ગઢ આજુબાજુ 35 થી 40 ગામો જોડાયેલા છે, વત્તા ગઢ ગામની અંદર પોલીસ સ્ટેશન, બેંકો, મોટી સ્કૂલો, કોલેજો બધું આવેલું છે, એટલે સરકાર તંત્રની બી ઘણી હેલ્પ થઈ શકે એમ છે કે ઘણું મોટું રોકાણ કરવું પડે એવું નથી। એ માટે 26 જાન્યુઆરી જયારે વિજયભાઈ રૂપાણી આપણા મુખ્યમંત્રી પાલનપુરમાં આવી રહ્યા છે ત્યારે દરેક ગઢ પંથકના લોકોની એવી માંગ છે કે ગઢને તાલુકો જાહેર કરે, જો તાલુકો જાહેર નહીં કરે તો 2019માં આવનારી ચૂંટણીમાં ગઢ પંથકના લોકો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે।